મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ની અંદર. મિત્રો GSRTC દ્વારા કન્ડક્ટર અને ડ્રાઈવર ની પોસ્ટ માટે ઓનલાઈન આવેદન ચાલુ થઈ ગયા છે અને મિત્રો તમે 6/9/2023 સુધી ઓનલાઈન આવેદન કરી શકો છો. આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના તમે પોતાના લેપટોપ અને PC દ્વારા ઘરે બેઠા કન્ડક્ટર ની પોસ્ટ માટે ઓનલાઈન આવેદન કરી શકો છો. મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો પસંદ આવે તો વિડિયો ને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે આ વિડિયો ને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો એટલે મારા દરેક નવા વિડિયો ની નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ. મિત્રો તમારે સૌથી પહેલા કોઈ પણ વેબ બ્રાઉઝર ની અંદર ojasgujarat.government.in વેબસાઇટ છે મિત્રો, એને સર્ચ કરી લેવાનું રહેશે. મિત્રો સર્ચ કરશો એટલે આવી રીતનું હોમ પેજ ઓપન થશે. અહીંયા મિત્રો સૌથી પહેલા ગુજરાત ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે એને મિત્રો ક્લિક કરી લેવાનું છે એટલે તમને એક નવું પોર્ટલ છે મિત્રો ઓપન થઈ જશે. અહીંયા મિત્રો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ માટેનું જે હોમ પેજ છે ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો જુદા જુદા સબ મેનુ આપેલા છે, એમાંથી આપણે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો એના ઉપર ક્લિક કરવાનું છે એટલે સબ મેનુ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો સૌથી પહેલા એપ્લાય છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો આ એપ્લાય ઉપર ક્લિક આપીશું એટલે નવું પેજ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો જે ભરતી ચાલતી હશે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. અહીંયા 3 પ્રકારની ભરતીઓ ચાલે છે તો આપણે અહીંયા મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એની અંદર ફોર્મ ભરવાનું છે તો મિત્રો એને ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો GSRTC ની જે બે પોસ્ટ છે તે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો જોઈ શકો છો કે સૌથી પહેલા ડ્રાઈવર પોસ્ટ માટેની છે અને સેકન્ડ નંબર છે મિત્રો એ કન્ડક્ટર પોસ્ટ માટેની છે. અહીંયા મિત્રો તમે આ પોસ્ટ માટે ગુજરાતીની અંદર PDF ડાઉનલોડ કરવા માંગો છો તો અહીંયા ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને ગુજરાતીની અંદર આ PDF છે મિત્રો એ ડાઉનલોડ મળી જશે. અહીંયા મિત્રો આપણે એપ્લાય આપવા માટે સૌથી પહેલા બીજા નંબર ઉપર એપ્લાય ઉપર ક્લિક આપીશું. મિત્રો અહીંયા ક્લિક આપીશું એટલે તમને કન્ડક્ટર ની જે પોસ્ટ છે એના માટે એપ્લાય નામ આપવાનું લેશે. અહીંયા મિત્રો તમે થોડીક સૂચનાઓ છે એ વાંચી શકો છો. અહીંયા લખેલું છે મિત્રો કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કન્ડક્ટર લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે. આ બંને તમારી પાસે છે તો જ મિત્રો તમે આ ફોર્મ ભરી શકશો અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટી પણ તમારી પાસે હોવું જરૂરી છે. અહીંયા મિત્રો એપ્લાય નાવ ઉપર આપણે ક્લિક આપીશું એટલે મિત્રો આપણી સમક્ષ એક નવું હોમ પેજ ઓપન થઈ જાય છે. હવે અહીંયા મિત્રો તમે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ નો ફર્સ્ટ વખત ઉપયોગ કરો છો તો મિત્રો તમે સ્કીપ આપી અને ડાયરેક્ટલી નવું ફોર્મ ભરી શકો છો. પરંતુ તમે અહીંયા રજીસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા મિત્રો તમારો રજીસ્ટ્રેશન નંબર છે નાખવાનો રહેશે. અહીંયા મિત્રો તમારી બર્થ ડેટ નાખવાની રહેશે એટલે મિત્રો તમામ માહિતી છે તમારી આવી જશે. પરંતુ મિત્રો તમે આ પેજ ઉપર ફર્સ્ટ ટાઈમ છો, રજીસ્ટ્રેશન નથી કરેલું તો અહીંયા મિત્રો સ્કીપ છે એના ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમને કન્ડક્ટર પોસ્ટ માટેનું જે ઓનલાઈન ફોર્મ છે તે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કન્ડક્ટર 2023 અને 24 માટેનું GSRTC નું ફોર્મ GSRTC નું ફોર્મ ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો સૌથી પહેલા તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, મિસ્ટર, MRS, મિસિસ અને ડોક્ટર. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી સરનેમ લખવાની છે, સેકન્ડ નંબર ફર્સ્ટ નેમ. અહીંયા મિત્રો તમારો ફાધર કે હસબન્ડ નેમ લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારું મધર્સ નેમ લખવાનું રહેશે. અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે, ફરીથી રિસેન્ટ સિલેક્ટ આપવાનું છે જેન્ડર. અહીંયા મિત્રો તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, તમે મેરિડ છો. અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું છે મેરિડ, અનમેરિડ કે વિધુ. ત્યારબાદ અહીંયા મિત્રો તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, જનરલ, OBC, SC, ABC. અહીંયા મિત્રો એક ખાસ બાબત ધ્યાન આપવાનું છે, તમે અનામત વર્ગના ઉમેદવાર છો અને અહીંયાથી મિત્રો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરો છો તો મિત્રો તમારે ફી ભરવાની થાય છે. પરંતુ મિત્રો જનરલ સિવાયના અન્ય ઉમેદવારો જો પોતાના વર્ગ સિલેક્ટ કરે છે તો એમને મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું, પ્રેઝન્ટ એડ્રેસ લખી દેશું. અહીંયાથી મિત્રો ગુજરાત સિલેક્ટેડ રહેશે. અહીંયાથી મિત્રો તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે અહીંયા મિત્રો તમારો તાલુકો આવી જશે. પિનકોડ નંબર નાખશું, અહીંયા મિત્રો મોબાઈલ નંબર નાખીશું, ફરીવાર એને મોબાઈલ નંબર અહીંયા નાખીશું અને ત્યારબાદ મિત્રો અહીંયા નેશનાલિટી છે આપણી એ મિત્રો ઇન્ડિયન રહેશે. અહીંયા મિત્રો જો તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ સેમ છે તો મિત્રો તમે એને એડ્રેસ અહીંયા લખી શકો છો, અથવા મિત્રો તમારું પરમાનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ અલગ છે તો મિત્રો તમે બંને અલગ અલગ લખી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ઈમેલ આઈડી નાખવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા મિત્રો ફરીવાર તમારું રી ટાઈપ ઈમેલ આઈડી છે મિત્રો એ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો આપણે નીચે આવીશું. અહીંયા મિત્રો જો તમે રમતના વધારાના ગુણ એડ કરવા માંગો છો, તમે કોઈ જગ્યાએ નેશનલ લેવલે પાર્ટિસિપેટ કરેલું છે તો મિત્રો અહીંયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારી રમતનું નામ નાખવાનું રહેશે. અહીંયા મિત્રો સ્પોર્ટ રમત તમે ક્યાં સુધી રમેલા છો, નેશનલ કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે જે કક્ષાએ રમેલા છો તે વર્ષ નાખવાનું છે અને અહીંયા પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું નામ લખવાનું છે, નથી તો નો સિલેક્ટ કરીશું. ફિઝિકલી છો મિત્રો તમે તો યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો LV, મેન્ટલ, HH, નથી તો મિત્રો અહીંયા નોટ એપ્લિકેબલ છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા લખ્યું છે ડુ યુ નીડ ધ ફેકલ્ટી ઓફ સ્ક્રાઇબ લહી ગયો એટલે કે તમે
અપંગ છો એટલે કે મિત્રો તમારા હાથ નથી અને તમે લઈ માંગુ છો તો યસ સિલેક્ટ કરવાનું છે, બાકી અહીંયા મિત્રો નો રાખી છું. ત્યારબાદ મિત્રો અહીંયા બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત છે એટલે મિત્રો ઓટોમેટિકલી અહીંયા યસ સિલેક્ટ કરેલું આવશે. ત્યારબાદ મિત્રો અહીંયા વિન્ડો છો તો યસ સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંયા મિત્રો જેમ માંગ્યું છે તમારે ભરવાનું રહેશે, નથી તો આપણે નો સિલેક્ટ કરીશું. એક્સ સર્વિસમેન છો આર્મીમાં નેવીમાં એરફોર્સમાં તો યસ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારી વિગતો છે ભરવાની રહેશે, નથી તો આપણે નો સિલેક્ટ કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા તમે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમની અંદર ફરજ બજાવો છો તો યસ સિલેક્ટ કરવાનું છે, નથી તો મિત્રો નો સિલેક્ટ કરીશું. તમારી સામે મિત્રો કોઈ ગુનો નોંધાયો છે તો યસ સિલેક્ટ કરવાનું છે, નથી નોંધાયો તો મિત્રો આપણે સિમ્પલી અહીંયા નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચે આવીશું મિત્રો કે તમે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ માંથી કે અર્ધ સરકારી સંસ્થા કે અન્ય બોર્ડ કોર્પોરેશન માંથી બઢતપ કે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા છે તો યસ સિલેક્ટ કરવાનું છે. આવી કોઈ મિત્રો આપણને ભૂલ થયેલી નથી તો આપણે અહીંયા નો સિલેક્ટ કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે લેંગ્વેજ છે એ સિલેક્ટ કરી લેવાની છે. તમે ત્રણે ત્રણ લેંગ્વેજ વાંચી અને લખી શકો છો તો અહીંયા મિત્રો સિમ્પલી તમારે ત્રણે ત્રણ લેંગ્વેજ છે મિત્રો એને આવી રીતના ટીક આપી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે નીચે આવવાનું છે. અહીંયા મિત્રો તમારે શૈક્ષણિક લાયકાત લખવાની છે, ધોરણ 12 પાસ અથવા ધોરણ 12 પાસ સમકક્ષ હોય છે તો મિત્રો એચએસસી ઇક્વિલેટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો પર્સન્ટેજ લખવાના છે. અહીંયાથી મિત્રો તમારો ક્લાસ સિલેક્ટ કરવાનો છે. અહીંયાથી મિત્રો તમારું બોર્ડ સિલેક્ટ કરવાનું છે, કયા બોર્ડમાંથી એક્ઝામ પાસ કરી છે. સ્ટેટ ગુજરાત આવશે, પાસિંગ યર્સ લખવાનું છે, નંબર ઓફ ટ્રાયલ કેટલા ટ્રાયલે તમે એક્ઝામ પાસ કરી છે અને તમારું લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ નંબર છે મિત્રો અહીંયા તમારે લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા નીચે આવીશું મિત્રો. અહીંયા તમારો કન્ડક્ટર ડ્રાઈવર લાયસન્સ નો જે મિત્રો બેચ છે એટલે કે તમારી પાસે આરટીઓ એપ્રુવલ કન્ડક્ટરનું જે લાયસન્સ છે મિત્રો એ તમારે અહીંયા એનો નંબર લખવાનો છે. કન્ડક્ટર લાયસન્સ મિત્રો જે ડેટ એ તમે રિન્યુ કરાવેલી છે અથવા નવું કઢાવેલું છે એનો અહીંયા તમારે ડેટ લખવાની છે અને ક્યાં સુધી મિત્રો તમારું આ લાયસન્સ છે વેલિડ છે તે અહીંયા મિત્રો તમારે લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમારો બેજ નંબર છે એ લખી દેવાનો છે. ત્યારબાદ મિત્રો તમારું લાયસન્સ છે એ મિત્રો અહીંયા લખવાનું છે. અહીંયા મિત્રો તમારે એડ્રેસમેન્ટ ડેટ છે લખી દેવાની છે. અહીંયા મિત્રો એન્ટ્રી રિમોટ જે ડેટ છે મિત્રો તમારે લખવાની છે. અહીંયા મિત્રો તમારું ફર્સ્ટ એડ જે સર્ટિફિકેટ છે અહીંયા મિત્રો લખવાનું છે એનો નંબર. ત્યારબાદ મિત્રો સર્ટિફિકેટ ડેટ જયારે ઇસ્યુ કરાવેલી છે એ અહીંયા લખવાનું રહેશે. ક્યાં સુધી મિત્રો તમારું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેલિડ છે એ અહીંયા મિત્રો તમારે લખવાનું છે. અહીંયા મિત્રો એક નોંધ આપેલી છે, મેરિડિયન સર્ટિફિકેટ હોય તો તમારે વેલિડ અપ ટુ 31/12/2026 સુધી નાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જો તમારું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ની વેલિડિટી પૂર્ણ થઈ ગયેલી છે અને મિત્રો તમે એની રિન્યુ ની ફી ભરી દીધી છે તો એની પોચ નંબર એટલે કે મિત્રો તમે રિન્યુ કરાવવા માટે જે પોચ આપી છે તમને ત્યાંથી પૈસા ભરી એ રિસિપ્ટ નંબર અહીંયા નાખવાનો છે અને રિસિપ્ટ ની ડેટ પણ તમારે અહીંયા લખી દેવાની રહેશે. જો મિત્રો તમારું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ચાલુ જ છે, એક્સપાયર નથી થઈ ગયું તો મિત્રો તમારે અહીંયા નીચેની આ જે વિગત છે મિત્રો એને ભરવાની રહેતી નથી. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે જે માહિતી પત્રક આપેલું છે મિત્રો કે તમે જે ઉપર માહિતી લખી છે કમ્પલસરી રાઈટ છે, કોઈ પણ પ્રકારની ભૂલ નથી તો મિત્રો અહીંયા તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો અહીંયા તમારે સેવ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે એટલે મિત્રો તમારી અરજી છે એ અહીંયા સબમિટ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે ફરી વાર ઉપર આવી જવાનું છે. તમારે મિત્રો ફોટો અને સિગ્નેચર છે મિત્રો એ તમારે અપલોડ કરવાનું રહેશે. એના માટે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવવાનું છે. ફરી વાર અહીંયા મિત્રો અપલોડ ફોટો અને સિગ્નેચર છે મિત્રો એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો ક્લિક આપશો એટલે તમારો અહીંયા એપ્લિકેશન નંબર છે તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે બર્થ ડેટ છે મિત્રો તમારે નાખવાની છે અને ઓકે બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. અહીંયાથી મિત્રો તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર છે મિત્રો તમારે અપલોડ કરી લેવાનો છે. અહીંયા મિત્રો તમારો જૂનો ફોટોગ્રાફ હોય, તમે રજીસ્ટ્રેશન કરેલું હોય અને ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયાથી પણ મિત્રો તમારો ચેન્જ કરી શકો છો. ત્યારબાદ ફરી વાર તમારે મિત્રો ઉપર આવી જવાનું રહેશે. હવે અહીંયા મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવીશું. અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક આપીશું. અહીંયા મિત્રો તમારો જે એપ્લિકેશન નંબર હતો એને તમારે અહીંયા લખી દેવાનો છે, ડેટ ઓફ બર્થ લખવાની છે અને ઓકે બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. મિત્રો નીચે આવી જવાનું છે. અહીંયા મિત્રો તમારી જે માહિતી છે એક વખત ચેક કરી લેવાની છે. અહીંયા મિત્રો કમ્પ્લીટ માહિતી હોય તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો ઓકે બટન ઉપર ક્લિક આપી દેવાનું છે. અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન છે કમ્પલસરી સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે સર મિત્રો સક્સેસફુલી સબમિટ થઈ ગયા બાદ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. એના માટે મિત્રો ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચાલુ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયાથી મિત્રો સિલેક્ટ જોબ આપવાનું છે. અહીંયાથી મિત્રો આપણે કન્ડક્ટર છે એને ઓકે આપવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા કન્ફર્મેશન નંબર નાખી દેવાનો છે. અહીંયા તમારી બર્થ ડેટ છે મિત્રો એ નાખી દેવાની છે અને મિત્રો ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઉપર ક્લિક આપવાનો છે. અને મિત્રો એટલે પેમેન્ટનું ઓપ્શન ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે મોબાઈલ દ્વારા તમે તમારા નેટ બેન્કિંગ દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા મિત્રો ઓનલાઈન ફી છે મિત્રો પેમેન્ટ કરી શકો છો. તો મિત્રો આવી રીતના તમે
કન્ડક્ટર માટેની જે પોસ્ટ છે એનો મિત્રો ફોર્મ છે ઓનલાઈન ભરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના મિત્રો આપણે ડ્રાઈવર માટેનો જે પોસ્ટ છે એના માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે ઇસ વિડીયોને શેર કરો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં.